કુમારપાળના દીકરાની વાત ખબર છે? રાજા કુમારપાળનો એક દીકરો હતો, એક જ, એનું નામ નૃપસિંહદેવ. 16 વર્ષની ઉંમરે એના શરીરમાં કોઈ એવો રોગ લાગુ પડી ગયો કે ડોક્ટર વાઈઝ હકીમો એ હાથ ઊંચા કરી દીધા, નહીં બચેગા. કુમારપાળને થયું કે મારો દીકરો 16 વર્ષનો મારી પાછળ આખું રાત સંભાળવાની તૈયારી હતી અને એ છોકરો હવે પરલોકમાં ચાલ્યો છે. ધર્મને પામેલા હતા, આંખમાંથી આંસુ પાડવાના બંધ કરે. આપણા આંસુથી કોઈ વ્યક્તિ પરલોકમાં જતી બચી જવાની છે અને ગયેલી વ્યક્તિ આપણા આંસુથી પાછી આવી જવાની છે. આંસુ એ આર્ત ધ્યાન છે, આંસુ એ આર્ત ધ્યાન છે, આંસુ એ તમારા મનની નબળાઈની નિશાની છે. મજબૂત માણસની આંખમાંથી જલ્દી આંસુ ન આવે. કુમારપાળ મનને મક્કમ કર્યું, અત્યારે રડવાનો સમય નથી, અત્યારે એના પરલોકને સુધારવાનો સમય છે. અને કુમારપાળ દોડ્યા ઉપાશ્રયમાં. કોણ છે ઉપાશ્રયમાં? સદગુરુ. શું નામ? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ગુરુદેવ, જે દીકરાને 16 વર્ષ સુધી સંભાળ્યો, એ દીકરાને કઈ એવી બીમારી આવી ગઈ કે હવે દીકરો બચી શકે એમ નથી, પરલોકમાં ચાલ્યો છે. ઈચ્છા રાખું છું કે આપ પધારો, એને અંતિમ સમાધિ આપો, એનો પરલોક સુધી. આગળ આવશે અનિત્ય ભાવનામાં. બાપ ઘરમાં હોય અને દીકરો ચાલ્યો જાય ત્યારે કઈ ભાવના ભાવવાની? દિવાળીના પ્રવચનમાં એક વાત આવે છે કે પાંચમા આરાની વિશેષતા એ રહેશે કે અહીંયા બાપ લાંબુ આયુષ્ય ભોગવશે અને દીકરો બાપની હાજરીમાં પરલોક પહોંચશે. આ એવા કાળમાં આપણે જીવી રહ્યા છે ને એનું આ દ્રષ્ટાંત. કુમારપાળે જેવી વાત કરી એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ ખભે કામણી નાખી હાથમાં દાંડો લીધો, એક શિષ્યને લઈ રાજા કુમારપાળના મહેલમાં પહોંચ્યો. નૃપસિંહ સૂતો છે, 16 વર્ષની ઉંમર છે, અંતિમ સમય જાણે નજદીક આવી ગયો છે. નૌકારની ધૂન ચાલે છે. કલિકાલ સર્વજ્ઞે એને અંતિમ સમાધિ આપી અને પછી તમને ખબર જેલની અંદર પૂછવામાં આવે છે અંતિમ ઈચ્છા શું છે, એમ મોત વખતે પણ પૂછવામાં આવે. ખુદ કલિકાલ સર્વજ્ઞ પૂછે છે, બોલો બેટા તારી અંતિમ ઈચ્છા શું છે? હવે સાંભળજો જવાબ. નૃપસિંહ કહે છે, ગુરુદેવ આગળ ના બોલી શક્યો, એની આંખમાં આંસુ આવ્યું. કલિકાલ સર્વજ્ઞને થયું કે આ મૃત્યુના ભયથી ડરી ગયો લાગે છે, રડી પડ્યો લાગે છે. કેમ, મોતનો તને ડર છે? ના ગુરુદેવ, મૃત્યુનો ભય પણ નથી અને ડર પણ નથી, તો રડે છે શું કામ? અને એણે વાત શરૂ કરી, ગુરુદેવ રડું છું એટલા માટે મારો બાપ કંજૂસ નીકળ્યો. કોણ બોલે છે? કોણ બોલે છે? નૃપસિંહ, કુમારપાળનો દીકરો. કોના માટે બોલે છે? અને કુમારપાળ કોણ છે કે જેણે લાઈફમાં 1444 જિનાલયો બંધાવ્યા છે, 700 જ્ઞાન ભંડાર કર્યા છે, કેટલાયના જીર્ણોદ્ધાર કર્યા છે, 14,14,00,000 સોનામોર અને સાધર્મિકમાં વાપર્યા હતા, એવા બાપ માટે આ દીકરો શું કહે છે? મારો મારો બાપ કંજૂસ. છડક થઈ ગયા. ઉભેલા બધા વિચાર કરે છે કે આ છોકરો કોણ છે? જે બાપે આટલું સુકૃત કર્યું છે, બાપની સુકૃતની અનુમોદના કરવાને બદલે દીકરો એમ કહે છે કે મારો બાપ કંજૂસ નીકળ્યો. ખુદ કલિકાલ સર્વજ્ઞ પૂછે છે, બેટા આમ કેમ બોલે છે? આ 20 વર્ષમાં તારા બાપે કેટલા સુકૃત કર્યા છે?
એની અનુમોદના કરવાની જગ્યાએ તું એમ બોલે છે કે મારા બાપ કંજૂસ નીકળ્યા? હા ગુરુદેવ, બહુ સમજીને બોલ. 16 વર્ષની ઉંમરમાં છોકરાનું દિમાગ છે, દિમાગ કરતા પણ આગળ જઈને હું તમને એના મનની પવિત્રતાની વાત કરવા માંગુ છું. એણે કીધું, ગુરુદેવ મારો બાપ ને હું એટલા માટે કંજૂસ કહું છું કે મારા બાપે 1444 ડેરા બાંધ્યા, બધા પથ્થરના બાપ. મારી ઈચ્છા જે દિવસે હું મારા બાપની ગાદી ઉપર બેસીશ ને, તે દિવસે મારા બાપાએ બંધાવેલા બધા પથ્થરના મંદિરને સોનાના શિખરોથી મઢી દઈશ. પણ અત્યારે મારું મોત નજદીકમાં આવીને ઉભું છે, મને નથી લાગતું હું લાંબુ જીવીશ, અને ગમે ત્યારે હું જ્યારે ઉપડી જઈશ એમ મને એક જ દુઃખ છે કે મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, મારી ઈચ્છા પૂરી ન થઈ. બસ એ દુઃખના કારણે મારી આંખમાં મને જો ધન મળે તો હું બધા જ શિખરો સોના. બોલો તમે, મને જો ધન મળે તો બધા કતલખાના બંધ કરી દઉં, મને જો ધન મળે તો આ દુનિયામાં કોઈને હું દુખી ન રાખું, મને જો ધન મળે તો હું આખી દુનિયાને પરમાત્માના મંદિરોથી મળી દઉં. એ ભાવ હતો રાજા સંપ્રતિ.